नमस्ते बाळकू, जय श्री कृष्ण। धोरण 4 विषय आसपास प्रकरण 8 रिया पहुंची मामा ने घेर। तो आपणे भाग 1 માં જોયું હતું કે રિયા તેના મામાના ઘરે પહોંચી ગઈ છે અને તે લોકો દમણ ભણવા માટે પણ ગયા હતા, ફરવા માટે પણ ગયા હતા। તો તે લોકો દમણે જઈને ખૂબ જ મસ્તી કરી, તે લોકોએ ઘોડા સવારી કરી, હોડીમાં મુસાફરી પણ કરી। તો તે લોકોને ત્યાં ખૂબ જ મજા આવી હતી। તો હવે આપણે જોઈશું આગળ। અહીંયા છે કે અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ, નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો। તો અહીંયા ટિકિટનું ચિત્ર આપવામાં આવેલું છે। તો આ ટિકિટનું ચિત્ર છે તેને આપણે ધ્યાનથી જોવાનું છે અને પછી આપણે આ ઉપરના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમ કે ટ્રેન નંબર, મુસાફરી ચાલુ થવાની તારીખ, ડબ્બા અને બેઠક નંબર, ભાડું, અંતર, કેટલી વ્યક્તિઓની મુસાફરી કરી, આ ટિકિટ કેટલા પુરુષ અને કેટલા સ્ત્રીઓની છે। તો ટ્રેન નંબર તો આપણે ટિકિટમાં જોઈશું। તો આ ટ્રેનની ટિકિટ છે, તો આપણે શું શોધવાનું હતું બાળકો? તો કે ટ્રેન નંબર શોધવાનું હતું। તો આમાં ટ્રેન નંબર ક્યાં હશે શોધો તો બાળકો। તો ટ્રેન નંબર ક્યાં છે અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું છે ગાડી નંબર। તો આ છે ટ્રેન નંબર 9037। તો આને કહેવાય ટ્રેન નંબર। તો આ ટિકિટ છે ટ્રેનની, તેમાં ગાડી નંબર આપણે શોધવો હોય તો આ 9037 ગાડી નંબર છે। આગળ છે કે મુસાફરી ચાલુ થવાની તારીખ। તો મુસાફરી કઈ તારીખથી ચાલુ થઈ છે? તો અહીંયા આપણે તારીખ પણ લખેલી છે, ડેટ 24/12/2018। તો તે તારીખથી મુસાફરી ચાલુ થઈ હતી। આગળ છે કે ડબ્બા અને બેઠક નંબર। તો ડબ્બા નંબર અને બેઠક નંબર, તો ડબ્બા નંબર અને બેઠક નંબર ક્યાં છે? તો બાળકો અહીંયા આવ્યું A1 21 23 22। તો A1 21 A1 23 A1 22, તો આને કહેવાય બેઠક નંબર। તો આપણે આ સીટ ઉપર બેસવાનું હોય તો તેને કહેવાય બેઠક નંબર। આગળ છે ભાડું, એટલે કે ટિકિટના પૈસા, આપણે જે મુસાફરી કરી રહ્યા છીએ તેના પૈસા કેટલા થાય? તો કે 2578। અહીંયા લખેલું છે કે આ પૈસા છે જે આપણે પે કરવાના છે, કે ટ્રેનની ટિકિટ દરમિયાન આપણે લીધા હોય તો ટ્રેનની ટિકિટ લઈએ તો આટલા પૈસા અહીંયા લખેલા છે, તેટલા આપણે દેવા પડે। આગળ છે અંતર, કે આપણે મુસાફરી કરી રહ્યા છીએ તો તેનું અંતર કેટલું થવાનું છે? અહીંયા લખેલું જ છે બાળકો કે કિમી 643, આટલા કિમીની મુસાફરી રિયાએ કરી હશે। આગળ છે કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી? તો આપણે આ નંબર છે બેઠક નંબર, તેના ઉપરથી અંદાજ લગાવી શકીએ કે 1, 2 અને 3, તો 3 લોકોએ મુસાફરી કરી હશે। આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો અહીંયા આપણે બેઠક નંબર લખેલા હોય તો ત્યાંથી આપણને ખબર પડી જાય કે કેટલા તેમાં સ્ત્રીઓ છે અને કેટલી મહિલાઓ છે। તો એમ એટલે પુરુષ અને એફ એટલે સ્ત્રી, ફિમેલ અને મેલ। તો આમાં આપણે જોઈ શકીએ કે 2 પુરુષો અને 1 મહિલા, એટલે કે 1 સ્ત્રીએ મુસાફરી કરી છે। તો બાળકો આ ટિકિટ ઉપરથી આપણે જાણી જઈએ કે ટ્રેન નંબર કયા છે, મુસાફરી ચાલુ થવાની તારીખ કઈ છે, પછી આપણે પહોંચવાની તારીખ કઈ છે તે પણ અહીંયા આપણે લખેલી છે, જોઈ શકીએ છીએ કે 27/10/18। આગળ આપણે જોયું કે બેઠક નંબર, પૈસા, કે ટિકિટના પૈસા કેટલા દેવા પડે, તેમજ કિમી, મેલ અથવા ફિમેલ। તો આપણે આ ટિકિટના આધારે ઘણું બધું જાણી જઈએ। અહીંયા લખેલું છે કે બીજી કઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો? આપણે જે માહિતી જોઈ, ઘણી બધી માહિતી જોઈ, તે ઉપરાંત તમે કઈ બીજી માહિતી શોધી શકો છો? જેમ કે બેસવાનું સ્થળ, ઉતરવાનું સ્થળ, ટ્રેનનું નામ વગેરે પણ આપણે શોધી શકીએ છીએ। તો બાળકો આપણે ટિકિટના આધારે બીજી વિગતો જાણી શકીએ, જેમ કે બેસવાનું સ્થળ, અહીંયા લખેલું છે કે વાતા બાંદ્રા ટર્મિનલ, તો આપણે આ સ્થળેથી બેસીએ અને આપણે ઉતરવાનું, એટલે કે રતલામ જંકશને આપણે ઉતરવાનું છે, તેમજ આ ટ્રેન કઈ છે, તો ટ્રેનનું નામ છે અવધ એક્સપ્રેસ, તો તેમજ
ઘણી બધી એવી વિગતો હોય કે જે આપણે જાણી શકીએ. બીજું છે અહીંયા કે 27/10/18, તો આ તારીખ કઈ છે? તો કે આપણે જે સમયે ટિકિટ લીધી હોય તો તે સમયની આ તારીખ છે. આપણે ટિકિટ લખાવી તે દિવસની તારીખ અને સમય પણ અહીંયા દર્શાવવામાં આવેલ છે. આગળ છે કે રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે. આપણે ટ્રેનની જાણકારી મેળવવી હોય તો આપણે રેલવેનું સમયપત્રક ખરીદીએ છીએ. આ ઉપરાંત સ્ટેશનો, ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે, કેટલું અંતર કાપેલું છે વગેરેની વિગત આ સમયપત્રક રેલવેનું છે તે આપે છે. આપણી રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ. આપણે જો આ બધું જાણવું હોય તો આ રેલવેનું સમયપત્રક આપણે ખરીદી શકીએ છીએ. રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલી છે, તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે અહીંયા જોઈ શકીએ કે રિયાએ જે મુસાફરી કરી તેનું અહીંયા સમયપત્રક આપેલું છે. તો રિયાએ ગાંધીધામથી મુસાફરી શરૂ કરી હતી, તો તેનો ગાંધીધામ પહોંચવાનો ટ્રેનનો સમય, ઉપડવાનો સમય, રોકાણ મિનિટ, અંતર કિલોમીટર અને દિવસ બધું દર્શાવવામાં આવ્યું છે. ગાંધીધામથી વાપી સુધી અહીંયા સમયપત્રકમાં દર્શાવવામાં આવેલ છે. તો તેના ઉપરથી આપણે કેટલાક સવાલ પણ કરીશું. નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો. તો અહીંયા લખેલું છે કે ગાંધીધામ, અમદાવાદ અને સુરત. તો ગાંધીધામ આપણે કયા કયા સ્થળો હતા બાળકો? તો કે ગાંધીધામ હતું. બીજું કયું હતું? કે અમદાવાદ અને સુરત. તો ગાંધીધામ પહોંચવાનો સમય કેટલો છે? તો કે 20:55. બીજું છે અમદાવાદ, તો ત્યાં 2:35. આગળ છે ત્રીજું સુરત, તો ત્યાં 7 વાગે. તો આ સમયે ત્યાં ટ્રેન પહોંચે છે. આગળ છે કે કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનોના નામ ઉપર ગોળ કરો જે રિયાની ડાયરીમાં લખેલ છે. તો આ બધા સ્ટેશનોના નામ છે, તો આપણે એ સ્ટેશન ઉપર જ રાઉન્ડ કરવાનું છે કે જે સ્ટેશન રિયાની ડાયરીમાં આપણે સાંભળ્યું હોય. તો આપણે ગાંધીધામથી મુસાફરી શરૂ કરી, તો ગાંધીધામનું નામ આપણે રિયાની ડાયરીમાં સાંભળ્યું, તેથી તેના ઉપર આપણે સર્કલ કર્યું, રાઉન્ડ કર્યું. પછી ભચાઉ, તો કે નહીં, આ સ્ટેશનનું નામ આપણે સાંભળ્યું નથી. સામખિયાળી, તો કે હા, તો તેના ઉપર રાઉન્ડ. માળિયા મિયાણા નહીં, હળવદ નહીં, ધાગ્રા નહીં, વિરમગાંવ નહીં, અમદાવાદ, તો કે હા, તેના ઉપર રાઉન્ડ. નડિયાદ, હા, રાઉન્ડ. આણંદ નહીં, વડોદરા, તો કે હા, તેના ઉપર રાઉન્ડ. ભરૂચ, અંકલેશ્વર નહીં, સુરત, તો કે હા, સુરતનું નામ આપણે રિયાની ડાયરીમાં સાંભળ્યું, તો તેના ઉપર રાઉન્ડ. આગળ છે નવસારી, વલસાડ, વાપી, તો વલસાડ અને વાપી નામ સાંભળ્યું, તો તેના ઉપર રાઉન્ડ. આગળ છે કે ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી અને કેટલા કલાકે? તો ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી. કેટલા કલાકે? તો કે 19:50 એટલે સાંજે 7:50. તો આ ટ્રેનનું સમયપત્રક આપણે જોયું, તો એમાં ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી કેટલા કલાકે? તો કે 19:55, એટલે કે સાંજના 7:50 ટ્રેન ઉપડી હતી. ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તો આપણે સમયપત્રકમાં જોઈશું કે ભુજથી આ ગાંધીધામ સુધી આ ટ્રેન આવે છે, તો ત્યાં સુધીમાં તેને કેટલું અંતર કાપ્યું? તો અહીંયા લખેલું જ છે. કેટલું અંતર? તો કે 58 કિમી અંતર આ ટ્રેને કાપ્યું. બાળકો તમે જોઈ શકો છો કે ભુજથી ટ્રેન ઉપડે છે, તેથી ત્યાં 1 કિલોમીટર લખેલા નથી, પરંતુ ત્યાંથી તે અંજાર સુધી જાય છે, તો ત્યાં સુધીમાં તે 42 કિમી અંતર કાપે છે. પછી ત્યાંથી અંજારથી આદિપુર સુધીમાં 49, ત્યાંથી ગાંધીધામ સુધી, એટલે કે ભુજથી ગાંધીધામ સુધીમાં 58 કિમી સુધી અંતર કાપે છે. આગળ છે મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો આ મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો દિવસ પણ આપણે સમયપત્રકમાં જોયા હતા. બાળકો તમે જોઈ શકો છો કે કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો કે બીજા દિવસે,
જોઈ શકો છો કે વાપીમાં લખેલું છે બે, તો બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. આગળ છે, ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? તો બાળકો, ફિયોના છે તેને આ રિયાની ટ્રેન ક્યાંથી છોડી હતી? તો કે રિયાની ટ્રેન નડિયાદ સુધી તે લોકોએ સાથે મુસાફરી કરી હતી. બાળકો, તમે જોઈ શકો છો કે ફિયોના અને રિયાએ નડિયાદ સુધી સાથે મુસાફરી કરી હતી. તો આપણે કિલોમીટર જોવાના છે, તો આપણે 405 છે તેમાંથી 58 બાદ કરશું, કેમ કે તે લોકોએ ગાંધીધામથી મુસાફરી શરૂ કરી. તેથી આપણે આ 405માંથી 58 બાદ કરીએ તો બાળકો કેટલા વધે? 347 કિમી સુધી મુસાફરી સાથે કરી હતી રિયા અને ફિયોનાએ. આગળ છે કે રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી? તો રિયાએ ગાંધીધામથી વાપી સુધી ટ્રેન દ્વારા કેટલી મુસાફરી કરી તે આપણે અહીંયા લખવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા 680 ભુજથી વાપી સુધીની મુસાફરીનું કિમી આપેલું છે, તો આપણે 680 ન આવે. તો કેટલા આવે બાળકો? 680 છે, તો 680માંથી આપણે 58 બાદ કરવાના. તો 58 બાદ કરી તો 622 કિમી સુધી રિયાએ મુસાફરી કરી છે, કેમ કે ગાંધીધામથી વાપી સુધી તે લોકોએ મુસાફરી કરી, તો ત્યાં સુધીનું અંતર 622 સુધી કિમી થાય. આગળનો પ્રશ્ન છે, તમને ડાયરી લખવી ગમશે? જો આ રિયાએ ડાયરી લખી કે તેને ટ્રેનમાં મુસાફરી કરવાનું ચાલુ કર્યું, ત્યાંથી તેને મામાના ઘરે પહોંચી, પછી ત્યાં પણ તેને શું કામ કર્યું, એટલે કે તે ક્યાં ફરવા ગઈ, શું મજા કરી, એ બધા તેને વિડીયો અને ફોટો તેમજ ડાયરી પણ લખી. તો તેવી રીતના તમને ડાયરી લખવી ગમશે? તો હા, મને ડાયરી લખવી ગમશે. તો બાળકો, આપણે આ પાઠમાં ઘણું બધું ટ્રેન વિશે જાણ્યું, કે ટ્રેનના પ્લેટફોર્મ વિશે જાણ્યું, તેમજ ટ્રેનની ટિકિટ, પછી સમયપત્રક વગેરે વિશે પણ આપણે જાણ્યું. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે.